બોલો જસવંતીબેન, આપણું મહિલા મંડળ ક્યાં જઈ રહ્યું છે? અરે વાહ, રિસોર્ટનો પ્રોગ્રામ બન્યો છે, બહુ સરસ. ના 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 ના, મારાથી તો નહીં નીકળાય, તમને તો ખબર જ છે ને, તહેવારમાં હું નહીં નીકળી શકું. ને આજે તો પાછી ઘરમાં પાર્ટી છે ને ઘણા બધા મહેમાન આવવાના છે, પણ તમે લોકો જજો ને બહુ મજા કરજો. જસવંતીબેન, મૃદુલાબેન તો આવવાના છે ને? એમનો જે પણ ખર્ચો થાય એ મને કેવડાવી દેજો. ના 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 ના, ટ્રસ્ટમાંથી નહીં, મારા પર્સનલમાંથી હું ખર્ચો આપીશ, એટલે આ વિશે તમે દલીલ ના કરો. પાક્કું, ચાલો આવજો. કામ આવડી કોને યાદ કરતી હતી? સાહેબને. હું સુને મામડી, આપણે હંધા ભેગા મળી મજા કરશું. હા મજા કરશું, પણ જો મીઠી સાહેબ નથી ત્યારે આ ઘરની મોટી દીકરી તરીકે તારી જવાબદારી વધે છે. હમાસ કે હંધુંય હચવાઈ ગઈ એમ. મને વચન આપ કે આ પાર્ટીમાં તું કઈ નહીં કરે, ના કરવા દેશ. જેને જોડી ના શકાય એને પકડી તો શકાય ને, વચન આપ. બીજું કઈ આપું તો ન હાલે. માવડી માગે ને હું ન દઉં, મારો જંથારો લાજે. આજની પાર્ટીમાં હું કાંઈ ઊંધું ચત્તું નહીં કરું, ને બીજો કરતો હશે ને એને અમે રડીને રોકીશ. વચન. મારે હંધુંય તોડવું છે ને એ તો હુકા માડી આવીને ઊભી રહે છે. માવડી, થૂકના હાંધા લાંબા ન ટકે. ધનરાજ, માએ કહ્યું કે ઠંડાઈ તમારા સિવાય ઘરમાં બીજું કોઈ નહીં ચાખે. એકવાર ચાખીને જુઓ ને કેવી બની છે. હું અને રુદ્ર સવારથી બનાવી રહ્યા છીએ, પ્લીઝ ટ્રાય કરો ને. અરે ધનરાજ, આમ ક્યાં જાઓ છો? પાર્ટી બસ શરૂ થવામાં જ છે, અને બધા જ કામ બાકી છે. ધનરાજ પ્લીઝ એકવાર ટ્રાય કરો ને. મારે નથી ચાખવી. કેમ ગુસ્સામાં વાત કરો છો? ધનરાજ, ઘરમાં બધા કહે કે ઠંડાઈમાં તમારો ટેસ્ટ જ ફાઇનલ ગણે. બનાવતા બનાવતા છે ને રુદ્રને તો આની સ્મેલ એટલી ગમી ગઈ ને કે વાત જ નહીં પૂછો. તમે પણ એકવાર ટેસ્ટ કરો ને પ્લીઝ. રુદ્ર કહે છે કે તમારા બંનેનો ટેસ્ટ સરખો છે. મહેરબાની કરીને તું અત્યારે મારી સામે નહીં આવ. ધનરાજ, શું થયું? મારી કોઈ ભૂલ? માન્યતા, પાર્ટી સુધી ઘરમાં મને કોઈ ડ્રામા નથી જોઈતા.
જે વાત કરવી હશે આપણે પાર્ટી પછી કરીશું. એક વાત સાંભળી લેજો માન્યતા, આથી તું ને હું અલગ. બહુ ઝડપથી બધાની સામે આવશે. જોતી જા, દેખાશે પણ ખરા, સંભળાશે પણ. અગિયારમી વખત ફોન કર્યો અને સામે વાળો ઉપાડતા નથી તો મૂકી દો ને. ધનરાજભાઈને ફોન કરો છો? અરે અરે, આ શું કરો છો? આમ હોય આગા ખસો. શું
કેટલું માન્યતા? કઈ નહીં. હા ચંદન, પૃથ્વીને પૂછ ને, એને કઈ કામ તો નથી ને? એમને કઈ કામ નથી, પણ હું પૂછી આવું છું. કે જોઈએ બેટા, ચહેરો પહેલા ચાળી ખાય, શું થયું? કેમ બેટા, તારી માથી વાત છુપાવીશ? અરે અનિતા, અનિતા શું થયું? શું તું કામ આટલું રડે છે? જો તું વાત નહીં કરીશ તો પછી રસ્તો કેવી રીતે કાઢશો? હા મને નથી ખબર. મને બધું જ કેવું પડશે. ના મા, આ અમારા બંને વચ્ચેની વાત છે, તમે વચ્ચે નહીં પડો. હું ધનરાજ સાથે વાત કરી લઈશ, હું બધું ફોડી લઈશ. માન્યતા, તમારા બંને વચ્ચેની વાત હોત ને તો વચ્ચે ન પડે, અને જો બંને વચ્ચેની વાત હોત તો એ રૂમમાં જ રહી ગઈ હોત. વાત હવે વધી ગઈ છે અને ત્યારે મારે વચ્ચે પડવું જ પડશે. પણ મા, એમને નહીં ગમે. દરેક વખતે વાત ગમા અણગમાની ન હોય, કેટલીક વાર વાત સિદ્ધાંત અને સંસ્કારની હોય છે. તો સરખું થઈ જશે, તું ચિંતા નહીં કર. માન્યતા, હું અત્યારે બહુ જ કંટ્રોલ કરું છું. મહેરબાની કરીને તું અત્યારે મારી સામે નહીં આવ. જે વાત કરવી હશે આપણે પાર્ટી પછી કરીશું. એક વાત સાંભળી લેજો માન્યતા, આજથી તું ને હું અલગ.
અચાનક આ ક્યાં જતા રહ્યા? એમણે કઈ? ના ના માતાજી, માતાજી પ્લીઝ એમને જલ્દી ઘરે હેમ કે મોકલાવી દો. પ્લીઝ માતાજી, તમે જે કહેશો એવું કરીશ, પણ પ્લીઝ એમને જલ્દી ઘરે મોકલાવો. સાથે કઈ વાત થઈ? કદાચ મારો નંબર પણ બ્લોક કરી દીધો છે. નહીં, એક પણ આંસુ ના આવવું જોઈએ. મા પર વિશ્વાસ છે ને તને? મારા પર ભરોસો રાખ. મહેમાનોનો આવવાનો ટાઈમ થઈ ગયો છે, એટલે અહીંયા આવવું બહુ જરૂરી છે. ક્યાં હશે? હું એને ફોન કરું છું. એ ગઠુડી, આ ધનરાજ એ કઈ ક્યાં હાલતો થઈ ગયો? ખબર નથી. માવડી, તું કહેતી હોય તો હું ફોન કરું એને. ના, મેં એને ફોન કર્યો છે. એક સળગે છે, એક બળે છે, ને મને ઠંડક મળે છે.